તો આજે પહેલી ગઝલ છે તે નઝમનુમાં ગઝલ છે. ગઝલમાં મૂળની શીર્ણ વિશીર્ણતા એવો એક મોટો આક્ષેપ છે કે પહેલા શેર, બીજા શેર, ત્રીજા શેર એની વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. તો આ જે અપ્રગટ અગ્નિની ગઝલ છે એ કોઈ પણ કલાકાર કે કવિ કે કોઈ પણ જીવ એને જ્યારે વ્યક્ત થવું હોય છે ત્યારે એને જે સંઘર્ષ કરવો પડતો હોય છે, એને એના પ્રતિકૂળ પરિબળો હોય છે જે એનો એને સામનો કરવો પડતો હોય છે એના વિશે છે. અને વેદમાં ચેતનાને અગ્નિ કહ્યો છે એટલે એ અગ્નિ જે છે એ જ્યારે સળગાવવામાં આવે ત્યારે જે પ્રગટ થાય છે, નહીં તો એ લાકડાની અંદર જ પડ્યો હોય છે એવું વેદાંતનું પણ કથન છે. તો આ ગઝલ છે એ ઝૂલણા છંદ નથી પણ એને મળતો છંદ છે. તો અપ્રગટ અગ્નિની ગઝલ મતલા છે કે એક અસ્તિત્વનું ધૂંધળું સ્વપ્ન છું, સહેજ સાકાર થવા દે લાવો મને. એક અસ્તિત્વનું ધૂંધળું સ્વપ્ન છું, સહેજ સાકાર થવા દે લાવો મને. કાષ્ઠમાં વ્યાપ્ત અગ્નિ છું પણ સુપ્ત છું, કાઢ ચકમક ને દે એક તણખો મને. કાઢ ચકમક ને દે એક તણખો મને. હવે જે કલ્પના છે એમાં એ અગ્નિ છે એ આપણે ત્યાં પૃથ્વી છે જલમાંથી બની છે, જલ અગ્નિને કારણે બન્યો છે. અગ્નિ વાયુના ઘર્ષણથી થાય છે અને વાયુ છે આકાશમાં છે એટલે એ પાંચ તત્વોથી આખી સૃષ્ટિ બનેલી છે. તો અગ્નિ બરાબર વચ્ચે છે ને આજુબાજુ કેવા વિસંવાદી પરિબળોનો સામનો કરવો પડે છે એ આખી કલ્પના છે. કે એક બાજુથી ક્ષણ ક્ષણ સુસવતો પવન કંઈક ઉત્તેજનાઓથી સ્વસ્તો મને, બીજી બાજુથી પળપળ આ છલકાતું જળ સાવ રાખે પલળતો પલળતો મને. તો આ જે છે હવે જો ક્ષકાર સકાર છે એ પવનના સુસવાટાની આખી વાત છે અને પકાર લકાર તકાર છે એ જળના ભટકાવાનો જેને ઇંગ્લિશમાં થડિંગ સાઉન્ડ કહેવાય. તો એક બાજુથી ક્ષણ ક્ષણ સુસવતો પવન કંઈક ઉત્તેજનાઓથી સ્વસ્તો મને, તો બીજી બાજુથી પળપળ આ છલકાતું જળ સાવ રાખે પલળતો પલળતો મને. પછીનો શેર છે કે મારી ઊંડેથી આકાશ ઉગડ્યા કરે, વિશ્વભર વ્યાપવા દે દિશાઓ મને, પણ મારી માટી તસોતસ ત્વચાઓ બની ઝકડી રાખ્યા કરે ભોંય ભેગો મને. આમાં પણ જુઓ કે અકાર ઉકાર વકાર એ બધા વ્યાપ્તિના ધ્વનિ છે અને સ્વર છે. અને આજે ટ ત ઝકડી ભોંય ભ એ બધા ગુરુત્વાકર્ષણ કરે એવા ધ્વનિ છે. તો ફરીથી કે મારી ઊંડેથી આકાશ ઉગડ્યા કરે, વિશ્વભર વ્યાપવા દે દિશાઓ મને, મારી માટી તસોતસ ત્વચાઓ બની ઝકડી રાખ્યા કરે ભોંય ભેગો મને. ને શેર છે કે આગિયો કે દીવો વીજળી કે સૂરજ કે તને જે ગમે તે દે ચહેરો મને. હવે અહીંયા આ પાંચે તત્વોના અગ્નિ છે, અગ્નિ તો અગ્નિ છે પણ આગિયો એટલે પૃથ્વી તત્વનો અગ્નિ, પછી તેલનો એટલે જળ તત્વનો દીવો, વાયુ તત્વનું અગ્નિ એટલે વીજળી અને આકાશ તત્વનો અગ્નિ એટલે સૂરજ, અને એ સિવાય પણ જો તારી પાસે કોઈ સ્વરૂપ હોય તો એમાં પણ મને કોઈ અગ્નિ રૂપે તું પ્રગટ કર. એટલે આગિયો કે દીવો વીજળી કે સૂરજ કે તને જે ગમે તે દે ચહેરો મને, પણ આગ પ્રગટાવા લાકડામાં હવે એક વેળા તો કર અહીંથી છૂટો મને. જો અહીંયા બી ભાષા પેલા કાષ્ઠમાં વ્યાપ્ત અગ્નિ, અહીંયા આગ પ્રગટાવા લાકડામાં હવે કર મને છૂટો હવે. તો આગિયો કે દીવો વીજળી કે સૂરજ કે તને જે ગમે તે દે ચહેરો મને, આગ પ્રગટાવ આ લાકડામાં હવે એક વેળા તો કર અહીંથી છૂટો મને. અને ઘણા ડરાવે કે તું પ્રગટ થઈશ તો આમ થશે તેમ થશે, તો એ કહે છે કે એની મને પરવા નથી. એમ કહે છે કે તેજમાં કે તિમિરમાં
પછી ઓગળું, મારી સદગતિ થાય અથવા દૂર, જ્યોત સે જ્યોત જલાવવાનું કામ પણ થાય કે પાછું અંધારમાં વિલીન થઈ જાઉં, તેજ માકે તિમિરમાં પછી ઓગળું, પણ ઘડી બે ઘડી તો જરા જળહળું, કઈ કહું સાંભળું વેદનામાં બળું, તું ખુશીથી પછી કરજે ટાઢો બને, આગ પ્રગટાવા લાકડામાં હવે, એક વેળા તો કર અહીંથી છૂટો મને, એક અસ્તિત્વનું ધૂંધળું સ્વપ્ન છું, સહેજ સાકાર થવા દે લાવો મને, કાષ્ટમાં વ્યાપ અગ્નિ છું પણ સુપ્ત છું, કાળ ચકમક ને દે એક તણખો મને.